તો કે કોઈ તું ઉપર જતા હતા
માફી માંગી અને
आयुष को भी दे दे के ऊपर मुकाम पे वो भी छोटा कर दी रखने में से जो शुरू रूम में मेरे में मिल रहे थे कि मैं मोमिन ये बाकी लोगों जैसे ये जैसे ही अल्लाह की रहमत की मायूस थे ऐसे अल्लाह की रहमत की मायूस तो थी जवान मापर है पर ऐसे संस्था के वो इन्हों दिख जाए कि आपने वो मांझो नहीं तो मैं आपको लगता हूँ कि सबसे जब ना ये बात जो तुमने आप तो क्या दे बस गंदे वस्तु साथे राखी में जैसे आप लोग जवान हो जाए अर्थु खौफ और अर्थु ईमान की बात अर्थु रहमत की बात तो अल्लाह ने रहमत जैसी इनको खुशी दे एक तुम्हारे साथ बस जैसे ये अल्लाह ना खौफ पर की द्वारा को ना दे ना ये खौफ ही से तुम्हें अल्लाह के का हुक्म हो जैसे ये ना अमल छोड़ यानी अगर इंशाल्लाह बात करो तो खौफ की तो अल्लाह जैसे ही कि रहमत की ये बात दे यानी जब जो ग्रो में भी इच्छा रहता तो अल्लाह ने मैं इच्छा असल में कोई सवाल रखती है इसलिए रहमत ये कितनी है बीच जो क्या मैं कितु तो माना जरूरत है ना कि वही जे कि कोई माना एक ઘણે થી ડરતો હોય છે જાણે માણસ હોય અજાણે હાકીમ આવ્યો છે એનાથી ડરતો હોય છે ભાઈ કેવો છે ઝાલી છે ના છે કેવો છે ડર હોય ડર તો અલ્લાહ માટે કોઈ સવાલ જ નથી કેમ કે અલ્લાહની આંખો છે રહેમત બંધ તો આપણે પેદા થયા છે અલ્લાહની જે રહેમત છે એને અંદર તો આપણે પેદા થયા છે ને આપણા મા બાપના દિલમાં જે અવલાદ પ્રત્યેની મોહબ્બત કોને પેદા કરી છે એ અલ્લાહે કરી છે આપણા મા બાપના દિલમાં આપી અવલાદ અને એ મોહબ્બત જે છે અલ્લાહ આપણને મુક્તિ દે એને માફ કરી દે છે કે અલ્લાહની રહેમત નું જે જસ્મો મળી જાય આપણે આ એક નક્કી વાત છે કે દરેક માને જે છે એ પોતાની ઓલાદ પ્રત્યે જે જે મોહબ્બત જે છે કે અલ્લાહ પ્રત્યે નું કોમ આવે છે પછી ઇન્સાન ની ઓલાદ હોય કે જાનવર ની ઓલાદ તમે તો જો કોઈ સીધો સાતો જેવી માં તમને જો મળી જાય તો કુતરી વિયાની હોય અને તમને જરૂરી હોય અલ્લાહ તો તો ભાગો આપણે बाप जैसे एक जमाना में होए अब तो मैं दूसरी ना बोलो लेकिन आज भी ये कह दिए कर भी क्या रहता है जब रब जैसे ही हमेशा तुम्हारी आ रहे पाड़वा हो आज तो जगा तो जन पर दिन हो जन तक जिंदगी भर पाड़वा वाला जन अपने मरिया को जीता है पाड़वा वाला जन का ये रब से अपने मान के तक तो मुझे आता है रब ये जन जन पाड़वा वाला जन का ही इतनी आदत में त्रिजी ये बात करी और ना सूरज निकली जाए એટલે કે મને કરી દીધો હોય હોલ ના સુરત એટલે કે વાત કરી લેતા ને તો સપો સુરત છે જ નહીં એની તો કરી છે છતાંય કે તમને વિચાર આપ લે આ તમે જો તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેનો ચહેરો ખરાબ હોય અને તમે એની સાથે રહેતા હો તો તમે મને કહો કે તમે એને રસો એટલે પહેલી વાર જો કરશે ડર લાગે પણ જે રોજ કરે તો ત્યારે રોજ તો થઈ જાય ક્યાં ડર લાગતો રોજ તમે ને જોતો હો કે ઘરમાં રહે તમારે અહીંયા તો જે છે અલ્લાહ માટે કોઈ છે જ નહીં કે જેને જે ડરવામાં આવે તો પછી અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે અલ્લાહથી ડરવું કેમ અલ્લાહથી ડરો ડરો કઈ રીતના બસ એની એક વિચાર આપો તો ખ્યાલ આવશે અગર એક છોકરો હોય ને એક દીકરો અત્યારના જમાનામાં પેલા એક ઉપર ને એક દીકરો એટલે દીકરા તો બધા ને મજા માં ક્યાં કઈ પ્રકારના એ હોય ને નામ અનુભવ થાય તો અહીંયા બે દીકરો જો હોય એક દીકરો જે છે એ એના બાપાથી કે એની માથી એવો ડરતો હોય ત્યારે આપણને કહી દી કે મારા છોકરો એના બાપથી ખૂબ ધીરે છે ધીરે છે હું કામ ન એના વર્ષ છે એની હારે જીવે છે બીજા વર્ષનો કોઈ સવાલ નથી ન એના માટે અજાણ્યા છે જેમ કે ત્યાંથી જે ધીરે પણ આવે તેમાં બાપ નહીં આવે છે ઇતિહાસ જોવામાં આવે તો એને જે છે એવી કોઈ સુરત નથી કરતી સુરત હોય તો પણ એના ટીવાઈ ગયો હતો ભાગી જતો કેવું નથી તો જે આપણે પણ એ છે કે અહીંયા આપણે અલગ
اللہ نے خوف دے دے اللہ کی عظمت سے مت کرنے کا رکھتا اللہ نے خوف دے دے کہ عمر جو ہو انسان تو جیسے انسان جیسے ہی کرے گا تو خوف سے خدا نہیں ہوتے نا ہمیں ایک ڈر ہی چھے میں نے مانے جو شبہ دفعہ ان میں ان میں آسم جیسا کا جیون میں انے ایک مثال ہوں مانے کیونکہ تو قدر اسلام نے مانے جب نے مانے مانے جو کہ ایک مانے کو گھرتا آوے سے انہوں نے صحابی ہے کہ میں ایک مسجد سے مان کر جوئے تھے تو مولا کائنات کے دے ایک کتے کے لئے جب تک یہ حالت نہ آتا میں جتر کرتا کرتا اس کی قربت دی دی جانا یہ ہو دیو کہ تمہیں بیچارے کے تناوے میں ملاق ہو دیں گے تو جارے آئے میں جھوئی ہوں میں فوراں نہیں فوراں کر جنہاں مسجد سے سرہ ہوں جانے پاسے میں بھرے گیا انہاں آواز اپنے میں جو سہتا دی کہ فارد میں جھوئی میں آئے اسے بھرلی کیوں گے دیچے رہے گئے کہہ رہے اندر کی احمد کی تو پہ تو ہم کیا آگیا ہم کر رہے ہم
જોઈએ છીએ કે જ્યારે કોઈ મૈયત થઈ જાય છે અને ગુસલ કફન આપવામાં આવે છે ત્યારે જોયું છે કે દરેક ગુસલ કફન આપીને વિહારવામાં આવે પછી પ્રશ્ન પણ તમામ જે છે ગુસલ દેવાના પ્રસંગો એવા બન્યા છે કે જેની અંદર ચીખ મારીને બહાર નીકળ્યા છે પહેલો પ્રસંગ તો એ મળે છે આપણને પહેલોની એ જે પ્રસંગ ભલે થોડો થયો છે પણ એક પ્રસંગ એ મળે છે ચોથા ઇમામ અલેસલામ ઇમામ જૈનુલ આબિદીન અલેસલામ જ્યારે એમની શહાદત થઈ ગઈ ત્યારે એમના પંચમ પાંચમા ઇમામ અલેસલામ જ્યારે એમને ગુસલ દેવા ગયા હતા તો એક દેવતા હતા એટલે જોહરી નામનો વ્યક્તિ આવે છે અને ત્યારે મોઢા ટુક ટુક કરે છે ત્યારે જોહરી જોઈને એકદમ રોવા લાગે છે અને ચીખ મારે છે તમારી